સ્વામિનારાયણ મંદિર ભુજમાં બિરાજતા શ્રી નરનારાયણ દેવની સ્થાપનાને થતા 200 વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવને નિમિત્ત બનાવીને મિર્ઝાપરની બાજુમાં 222 એકર જમીનમાં નિર્માણ થઈ રહેલા બદ્રિકાશ્રમ ધામ ખાતે 18-26 એપ્રિલ સુધી થનાર મહોત્સવમાં જોવા મળનાર અનેક આકર્ષણો સાથે લગભગ 2.5 એકર જમીનમાં સંપૂર્ણ ગાય માતાને સમર્પિત ગૌ મહિમા દર્શનના નામે એક વિશાળ પ્રદર્શન આકાર લઈ રહ્યું છે. કચ્છની કાંકરેજ ગાય અને દેશી ગૌવંશને સમાજમાં પુનઃ માનભર્યું સ્થાન મળે એવા એકમાત્ર ઉદ્દેશ સાથે ભુજ મંદિરના મહંત સ્વામીની આજ્ઞા અને આશીર્વાદ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળના એક સુરના સહયોગથી ચાલતા ગાય આધારિત ખેતી અભિયાન કચ્છના મુખ્ય માર્ગદર્શક શાસ્ત્રી શ્રી દેવચરણદાસજી સ્વામી અને તેમના અનુભવી ટીમના સીધા દિશાનિર્દેશથી તૈયાર થતા આ પ્રદર્શનના પ્રદેશમાં આબેહૂબ દેખાતી ગાય માતાની વિશાળ પ્રતિમા સ્થાપિત થશે, જે દૂરથી જ સૌનું ધ્યાન ખેંચીને મહોત્સવમાં આવનારને પ્રદર્શન સ્થળ સુધી ખેંચી લાવશે. આ પ્રદર્શન સ્થળે સાચી ગાયો, સાચી ખેતી, સાચા ખેડૂત પરિવાર, સાચી ગૌશાળા, સાચા ઝૂંપડા અને ગાયના દૂધનું દોહન કરતો ગોપાલક પરિવાર સહિત અહીં જે કંઈ જોવા મળશે તે પ્રાયોગિક હશે, જેનું અનુકરણ દરેક ખેડૂત, ગોપાલક અને કોઈ પણ વ્યક્તિ પોતપોતાના સ્થાને પોતાની રીતે કરી શકશે. ભુજ મંદિર અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા વર્ષોથી ગાયોના નિભાવ અને સંવર્ધન માટે થતા અવિરત પ્રયાસોની માહિતી પણ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. સંપૂર્ણ પ્રદર્શનની ખાસ વિશેષતા એ રહેશે કે તેની દિવાલ અને ફ્લોરનું પવિત્ર ગોબરથી લીપણ થશે. નરનારાયણનગર સુખપરના સાંખ્યયોગી બહેનો અને યુવક તથા યુવતી મંડળના અનેક સભ્યો દ્વારા કોઈ પણ જાતની સૂક કે છોચ વગર રીતસર ગાયના છાણામાં હાથ રગદોળીને 2 મહિનાની સખત મહેનતથી તૈયાર થયેલ ગોબરની રંગબેરંગી વિવિધ વસ્તુઓથી સંપૂર્ણ સુશોભન કરવામાં આવશે.